નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું નિધિ ગુરેજ આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 9 ધોરણ 2 વિષય ગણિત. આપણે એમાં ચેપ્ટર નંબર 9 છે મારો રજાનો દિવસ, એના વિશે કોન્સેસ કરીએ છીએ. આ ચેપ્ટરમાં આપણે જોયું કે અઠવાડિયામાં કુલ 7 દિવસ હોય, તે દિવસોને વાર કહેવામાં આવે છે. તે વારના નામ પણ તમને બધાને આવડી ગયા, બધાએ પાકા કરી લીધા છે ને, અને એના પરથી વારના નામ પરથી આપણને અમુક ટાઈમ ટેબલ આપેલા હતા, તેના વિશે આપણે જોયું. હવે આજે પણ આપણે એવું જ એક ટાઈમ ટેબલ છે તમારું, ધોરણ 2. ધોરણ 2માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેનું ટાઈમ ટેબલ હોય છે ને. તમારે પણ તમારું ટાઈમ ટેબલ હશે કે રોજે રોજ અઠવાડિયાના તમે સોમવારથી શનિવાર સુધી 6 દિવસ તમે સ્કૂલે આવો છો ને, ત્યારે રોજે રોજ તમારે એક પછી એક કયા કર્યા ક્યાં ક્યાં લેક્ચર આવે છે, પીરિયડ તમે કહો છો ને, પહેલો પીરિયડ, બીજો પીરિયડ, તો એને તાસ કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને તાસ કહેવાય છે. તો આમાં તમને કુલ 6 તાસ આપેલા છે ટાઈમ ટેબલમાં. 6 દિવસમાં તમને ઈ 6 તાસ કેવી રીતે આવે છે, કયા કયા વિષયના તાસ આવે છે, ક્યાં વારે, એનું ટાઈમ ટેબલ માહિતી આપી દીધી છે. આ ટાઈમ ટેબલ પરથી તમારે નીચે તમને 8 પ્રશ્ન આપ્યા છે, તેના જવાબ અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. આવું તો બધાને બહુ જ ગમતું હશે ને. આમાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર એ શું છે, દિવસ. એટલે કે સોમવારથી શનિવાર ના રોજે રોજ જે વાર આવે છે, દિવસો છે 6 દિવસ. પછી 1, 2, 3, 4, 5 અને 6, કુલ 6 તાસ આવે છે. સોમવારે પણ 6 તાસ આવે છે, મંગળવારે 6 તાસ, એવી રીતે સોમવારથી શનિવાર સુધી 6 તાસ આવે છે. બરાબર, તો અહીંયા બધામાં તમને વિષયોના નામ આપી દીધા છે. હવે એના ઉપરથી આપણે 8 પ્રશ્નના જવાબ આપશું. હવે એમાં પહેલો પ્રશ્ન શું છે, તમે પણ તમારી સામાન વાંચજો. પહેલો પ્રશ્ન, પહેલો તાસ કયા વિષયનો છે. હવે જો તમે તાસ કીધું છે, કેટલાનો તાસ, પહેલો તાસ, એટલે પહેલો તાસ જ્યાં લખેલું છે ત્યાં આપણે પહેલા જોવાનું. તો પહેલો તાસ અહીંયા લખેલું છે નંબર 1. એમાં કયા વિષય તમને આપી દીધા છે, પહેલા તાસમાં કયો વિષય છે એ કહેવાનું છે. તો આ પહેલા તાસમાં તમને ગણિત વિષય આપેલો છે, તો અહીંયા એના જવાબમાં લખી નાખવાનું છે ગણિત. પહેલો તાસ ગણિત વિષયનો છે. હવે એના પછી ચોથો તાસ કયા વિષયનો છે. હવે પહેલો તાસ ગણિતનો છે, હવે ચોથો તાસ કયો છે એ કહેવાનું છે. તો ચોથો તાસ ક્યાં લખેલું છે, તો ક્યાં અહીંયા નંબર 4 લખેલું છે. આ ચોથો તાસ છે, 6 દિવસમાં તમને ચોથો તાસ પર્યાવરણમાં આવે છે. શેના આવે છે, પર્યાવરણ. આ ચોથો તાસ છે પર્યાવરણનો. હવે એના પછી ત્રીજો પ્રશ્ન, મંગળવારે બીજો તાસ ક્યાં વિષયનો છે. મંગળવાર કીધું છે એટલે આપણે પેલા મંગળવાર લખેલું છે ત્યાં જવાનું. મંગળવાર બરાબર અહીંયા છે મંગળવાર લખેલું. હવે બીજું શું કીધું હતું કે મંગળવારે બીજો તાસ, કેટલાનો તાસ, બીજો તાસ. ખાસ ધ્યાન આપવાનું છે બીજો તાસ, આ પહેલો તાસ અને આ બીજો તાસ. બરાબર, એટલે આ બીજો તાસ અને મંગળવાર, મંગળવારે આ એક અને બીજો, બીજો તાસ તેનો આવે છે મંગળવારે ગુજરાતી. આવી રીતે આ ટાઈમ ટેબલમાં સરખું જોઈ અને જવાબ આપવાના છે. નંબર 4, શુક્રવારે ત્રીજો તાસ ક્યાં વિષયનો છે. પહેલા તમને વાર આપી દીધો છે, કયો વાર છે, શુક્રવાર. હવે અહીંયા શુક્રવાર હોય ત્યાં જવાનું પહેલા આપણે. બરાબર, આ શુક્રવાર છે. શુક્રવારે કેટલાનો તાસ કીધો છે આપણને, ત્રીજો તાસ. કેટલાનો, ત્રીજો. આ પહેલો તાસ છે, આ બીજો અને આ ત્રીજો તાસ છે. બરાબર, આ ત્રીજો તાસ ક્યાં વારે
तो एक सोमवार का चित्र आवे छे પછી क्या बारे शुक्रवार का चित्र आवे छे પછી હજી ક્યાં વારે આવે છે તો કે બુધવારે જો તમે આ સોમવારમાં જે ચિત્ર સોમવારમાં ચિત્ર પછી મંગળવારમાં ક્યાંય ચિત્ર આવતું નથી પછી બુધવારમાં છેલ્લો છઠ્ઠો કાચ ચિત્રનો આવે પછી ગુરુવારે પણ ક્યાંય ચિત્ર નથી પછી શુક્રવારે પાંચમો કાચ ચિત્રનો આવે છે અને શનિવારે પણ ક્યાંય ચિત્ર આવતું तो तुमने अत्रान वक्त अथवा यहाँ चित्रों ना साफ सावे छे क्या क्या बारे तो के पहले चित्रों छे क्या बारे आये छे सोमवार इतना यहाँ हमारे सोमवार तो भी ना सु सोमवार पची पाँचो क्या क्या आये छे बुधवार है बराबर जो जो ना चित्रों ना साफ से ये बुधवार में लगे लो छे ऐसे सोमवार पची बुधवार અને હજી એકવાર ત્રીજી વખત પાછો ક્યાં વારે આવે છે ચિત્રનો તાસ શુક્રવારે આવે છે ક્યારે શુક્રવાર અઠવાડિયામાં સોમવાર બુધવાર અને શુક્રવાર આ ત્રણ વારે ચિત્રના તાસ આવે છે હવે ત્યાર પછી નંબર છ સંગીતનો તાસ ક્યાં ક્યાં દિવસે આવે છે હવે આપણે આમાં સંગીત જોવાનું છે કે સંગીત ક્યાં ક્યાં લખેલું દેખાય છે તમને તો કે પેલા અહીંયા સોમવારે સંગીત છે હા પછી મંગળવારમાં અહીંયા સંગીત આપેલું છે પછી શુક્રવારમાં સંગીત આપેલું છે બરાબર સોમવાર મંગળવાર અને આ શુક્રવાર એટલે આ સંગીતના તાસ છે એ કયા કયા વારે આવે છે તો કે સોમવાર પછી મંગળવાર અને શુક્રવાર બરાબર સમજાય છે ને બધાને હવે એના પછી રમત ગમતનો તાસ એનો તાસ એ તો તમને બધાને મજા આવતી હશે ને રમત ગમતનો તાસ હોય તો કોને ના મજા આવે રમત રમવાની હોય એમાં મજા કરવાની હોય બધાને તો ચાલો જોઈએ રમત ગમતના તાસ ક્યાં ક્યાં આવે છે તો કે પેલા તો મંગળવારે આવે છે બરાબર આ મંગળવાર પછી રમત ગમત કયા આવે તો કે અહીંયા અહીંયા રમત ગમત લખેલું છે એમાં કયો વાર છે ગુરુવાર અને છેલ્લે શનિવારે આવે તો અહીંયા મંગળવાર પછી અહીંયા આવશે ગુરુવાર અને છેલ્લે શનિવાર રમત ગમતનો તાસ મંગળવારે આવે છે પછી ક્યારે આવે છે ગુરુવારે આવે છે અને શનિવારે રમત ગમતનો તાસ પણ ત્રણ વખત આવે છે અઠવાડિયામાં બરાબર હવે લાઇબ્રેરીનો તાસ ક્યાં ક્યાં દિવસે આવે છે લાઇબ્રેરી લાઇબ્રેરીમાં ઘણા બધા પુસ્તકો હોય છે એમાં પુસ્તકો વાંચવાના હોય એ લાઇબ્રેરીનો તાસ કહેવાય લાઇબ્રેરીની મુલાકાત લેવાની હોય છે તમારે લોકોએ અને ત્યાં બધી માહિતી મેળવવાની હોય છે તો લાઇબ્રેરીનો તાસ જોઈએ આપણે તો કે એક અહીંયા આવે છે લાઇબ્રેરીનો તાસ પછી એક અહીંયા છે અને અહીંયા એ પણ ત્રણ વખત આવે છે બરાબર તો જોવો જોઈએ લાઇબ્રેરીનો તાસ એક બુધવારે આવે છે પછી અહીંયા લાઇબ્રેરી છે એ ક્યાં વારે આવે છે ખાસ જો ગુરુવાર અને એકવાર અહીંયા એમાં કયો વાર છે શનિવાર તો લાઇબ્રેરી જોવો બુધવાર ગુરુવાર અને શનિવાર આ ત્રણ વારે લાઇબ્રેરીનો તાસ આવે છે બુધવાર ગુરુવાર અને શનિવાર આમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડે છે કે અહીંયા તમને તાસના નામ આપેલા છે એ ક્યાં વારે આવે છે એ તમારે અહીંયા વારના નામ આપેલા છે ને ત્યાં જોવાનું હોય છે ના થાય એમ ખાસ ધ્યાન રાખવાનું છે તો આ તમને બધાને વ્યવસ્થિત સરખું સમજાઈ ગયું હશે તમારે પણ તમારી સ્વાપોથીમાં સરખા સારા અક્ષરે લખી લેવાનું છે અને સરખું સમજવાનું છે બરાબર હવે આપણે